દેવતા નીચે આવ્યો. કૃષ્ણ એ જ વખતે ભગવાન નેમિનાથની સભા તરફ જઈ રહ્યા હતા સમૌસરણમાં પ્રવચન સાંભળવા, હાથીની અંબાડીએ બેસીને અને પોતાની આખી સેના લઈ પોતાના પરિવારને લઈને એ જ રોડ ઉપર કૃષ્ણ અરે ઓલા દેવતાએ એક કૂતરી વિકૂરવી, સડેલી, બળેલી, જડેલી, મરેલી, આખા શરીરમાંથી કીડા નીકળે છે, ફોલી નાખ્યું છે આખું શરીર, કાનમાંથી રસી નીકળે, મોઢામાંથી લાળ નીકળે, આંખોમાંથી પીયા, આવી કૂતરી જોતાની સાથે તમામ સેના સેનાપતિઓ આમ કરીને આગળ જશે, બીજો રસ્તો નથી. અને એ જ વખતે હાથીની અંબાડી પર બેઠેલા કૃષ્ણની નજર પડી. દેવતા પણ કમાલ નો હતો, એને એક ઓપ્શન આપ્યું હતું, યાદ રાખજો 100 નેગેટિવ હોય, 100 એક વસ્તુમાં 100 ધર્મ હોય, 99 નેગેટિવ હશે, તમને જો શોધતા આવડે તો એક પોઝિટિવ મળે, મળે ને મળે, જોતા જો આવડે તો જાહો જલાલી જિંદગી. કૃષ્ણ ઉપરથી જઈ રહ્યા છે હાથીની અંબાડી હતી, એમની નજર પડી, એમણે આમ કરવાને બદલે જોયું, આખી કૂતરીમાં 99 જગ્યાએ દોષ બેઠા છે, માખીઓ પણ મળી રહી છે. અને કૃષ્ણ માવતને કહે છે, જોતો આ કૂતરીના દાંત તો જો દાડમની કડી જેવા સફેદ છે, એ આંખ પણ બોલી શકતા હતા, કાન પણ બોલી શકતા હતા, નાક પણ બોલી શકતા હતા, શરીર માટે બોલી શકતા હતા અને માખીઓ માટે બોલી શકતા હતા, એમાંથી કોઈ ના માટે ના બોલ્યા. એટલું જ કીધું, જો તો આ કૂતરીના દાંત દાડમની કડી જેવા છે. અને દેવતા ફિદા થઈ ગયો, કૃષ્ણને હાથ જોડ્યા, ઇન્દ્ર મહારાજાએ જેવા વર્ણન કર્યા એવું જ તમારું પોઝિટિવ એપ્રોચ છે, 99 નેગેટિવ હતા એમાંથી તમે એક દાંતને શોધી કાઢ્યો, ધન્ય છે તમારી પોઝિટિવ. શું કયો છે? વિચારની બેટરીને જેમ ગુમાવ્યું એમ ગુમાવી શકો છો. ચલો આમાં તો ખાલી બોલવાનું હતું, ક્યારેક જીવનની અંદર પ્રસંગ આવે ને ત્યારે ખબર પડે કે આપણે કેટલું પોઝિટિવ વર્તન રાખી શકીએ. ગત સુકુમારને યાદ કરો, કૃષ્ણનો જ ભાઈ હતો, કૃષ્ણનો જ ભાઈ હતો. અને કૃષ્ણનો એ ભાઈ ગત સુકુમાર જે દિવસે લગ્ન કર્યા એ જ દિવસે દીક્ષા લીધી છે. અને જેવી એના સોમિલ એના સસરાને ખબર પડી કે જમાઈએ તો મારી દીકરીનો ભાવ બગાડી નાખ્યો છે, ગુસ્સામાં આવી ગયો, સ્મશાનમાં પહોંચી ગયો અને ગત સુકુમારના માથા પર એને શું મૂકી. હવે બરાબર સાંભળજો, માથા પર ખેરના અંગારા ભરેલા છે. અને એ વખતે ગત સુકુમાર વિચારમાં ચડ્યા છે. શું વિચારે? આ દુનિયામાં આજ સુધીમાં કરોડો અબજો ખરબો લોકોએ લગ્ન કર્યા, એ લોકોને જેવો સસરો નથી મળ્યો એવો સસરો આ પોઝિટિવ છે. કેમ એવો સસરો છે? દુનિયાના સસરાઓએ પોતાના જમાઈને સંસારની પાઘડી પહેરાવી, મારો સસરો એવો મળ્યો કે જે મારા કર્મ ખપાવી અને મને મોક્ષમાં પહોંચાડે એવી મુક્તિની પાઘડી પહેરાવી. કરી શકો આવા વિચાર? પ્રોબ્લેમને જો સોલ્વ કરવા હોય તો આની તૈયારી રાખવી જ પડે. સાસરા પક્ષથી તમને ગમે તેટલા નુકસાન થયા હોય એ નેગેટિવમાંથી પણ પોઝિટિવ જો શોધી રાખશો, જિંદગીમાં કોઈની તાકાત નથી કે તમને કોઈ દુઃખી કરી શકે. ગાજ સુકુમારને નજર સામે લાવો, જીવતા અંગારા ખેરના ભરી દીધા, સસરા માટે જરા પણ ખોટો વિચાર નથી આવતો, એક જ વિચાર આવે, ધન્યવાદ છે મારા સસરાને, એને સંસારની પાઘડી નહીં મોક્ષની પાઘડી પહેરાવી. આ પોઝિટિવ એપ્રોચ. મેં આ પ્રસંગ એક ઠેકાણે કીધું તો મને ઓલો ભાઈ કે મારા સાહેબ અમારો સસરો તો લગ્ન કર્યા એ દિવસે એવી સગડી માથા પર મૂકી છે, ઈ ઓલવાતી નથી અને અમે બુજાતા નથી. સસરાએ જમાઈને પૂછ્યું કે તમારા લગ્ન તો નક્કી કરી દીધા છે ભાભી જમાઈને, છતાં તમારી કઈ ઈચ્છા હોય તો બોલો તો આપણે તમને દહેજમાં. જમાઈ બોલવામાં ઉસ્તાદ, એને કીધું જુઓ લક્ષ્મી જેવી તમારી દીકરી આપી દીધી છે, આમ તો હવે કાંઈ ઈચ્છા નથી, છતાંય તમારે બહુ આપવાનું મન હોય તો 4 ટર આપી દો, એક સ્કૂટર, મોટર, કમ્પ્યુટર, રેફ્રિજરેટર. સસરો કે મારો બેટો માથાનો નીકળ્યો, એક બાજુ કે કાંઈ જોઈતું નથી, આપવું હોય તો 4 ટર આપી દો. એને કીધું જુઓ મારી દીકરીનો સ્વભાવ હીટર જેવો છે, એ હાથમાં લેશે હન્ટર,
પછી તમે નહીં ઉભા રહ્યો પીવા વોટર, બોલો જોઈએ છે મારી ડોટર? શું આવ્યા હીટર ને હંટર જ લઈ આવ્યા? પોઝિટિવ